નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. સૌપ્રથમ વાત કરીએ તો જસદણની પેટા ચૂંટણીને લઈને 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, જેથી હવે કોઈ પણ પાર્ટી જાહેર સભા કે રેલીઓ નહીં કરી શકે. જાહેરમાં પાર્ટીનો કે ઉમેદવારનો પ્રચાર કરી શકાશે નહીં. દ્વારકાના ભીમરાણા નજીક રેલવે ટ્રેક પર યુવક યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા. મહેસાણાના કડીછત્રાલ રોડ પર આવેલી કેદાર ઓઇલ મિલ પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી જવાની ઘટના બની. ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી. ટેન્કર પલટી જતા હજારો લીટર કેમિકલ રસ્તા પર ઢોળાયું. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. એએમસીની દબાણ હટાવ કામગીરીનો લારી ગલ્લાવાળાએ વિરોધ નોંધાવ્યો. લારી ગલ્લાવાળાએ એએમસી ઝોનલ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો, જોકે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. નવસારીના ચીખલીના સુઠવાડ ગામે ખાણ ખનીજ વિભાગે રેડ કરી હતી. રેડ દરમિયાન 3 ટ્રક અને 1 જેસીબી જપ્ત કરાયું હતું અને 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ગેરકાયદેસર માટીની ચોરી કરતા લોકો સામે ખાણ ખનીજ વિભાગે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અરવલ્લી મેઘરજના કસાણા પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું. નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. હજારો લીટર પાણી વહેતું રહ્યું અને સમગ્ર મામલાની સિંચાઈ વિભાગ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018-19 માટે પીએચડીના વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. ચાલુ વર્ષે 769 બેઠક માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી. વીજબિલ માફીની જાહેરાત મામલે મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્ય સરકાર પર સુઓ મોટો કરી રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકારને પૂછવામાં આવ્યું છે કે આચારસંહિતા હોવા છતાં કેમ સરકારે વીજબિલ માફીની જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે જાહેરાત અગાઉ ચૂંટણી પંચની મંજૂરી લીધી નહોતી. રાજ્ય સરકારે વીજ ચોરીના કિસ્સામાં રાજ્યના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને મોટી રાહત આપી છે. 625 કરોડની વીજ ચોરીની બાકી રકમ રાજ્ય સરકારે માફ કરવાનો નિર્ણય લીધો. ગ્રામ્ય વિસ્તારના વીજ ચોરીના કિસ્સામાં બીપીએલ કાર્ડધારક પરિવારોને આ યોજનાનો લાભ મળશે. વીજ ચોરીના 6.22 લાખ જોડાણને આ યોજના હેઠળ રાહત સાથે લાભ મળશે. ગરીબી રેખા હેઠળ જીવતા જે પરિવારો જેમના બિલ ના ભરી શકાયા હોય અને વીજ જોડાણ કપાયા છે, તે માત્ર 500 રૂપિયા આપીને જોડાણ ચાલુ કરાવી શકશે. રાજ્ય સરકારે રાજકોટમાં નવી એઇમ્સ બનાવવાની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એઇમ્સને લઈ પોતાની ખુશી વ્યક્ત કરી. તો સૌરાષ્ટ્રવાસીઓને એઇમ્સની ભેટ મળવાની છે, ત્યારે આજે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે તેવું પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. અરવલ્લીના બાયડમાં એસટી તંત્રએ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂક કરી છે. શાળાએથી ઘરે જતી વિદ્યાર્થિનીઓને બસમાં બેસવા જતા તેમને અટકાવી હતી અને ઉતારી દીધી હતી. પાસ હોવા છતાં વિદ્યાર્થિનીઓને મફતિયા કહીને તેમનું અપમાન કરાયું. એસટી તંત્રના ઉદ્ધતાઈ ભર્યા વર્તનના કારણે વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ હતી. શાળા સંચાલકો વિદ્યાર્થિનીઓને રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી હતી. અગાઉ પણ એસટી દ્વારા આવું વર્તન કરવામાં આવી ચૂક્યું છે, જે ડેપો મેનેજરને એકવાર રજૂઆત કરાઈ ચૂકી છે. અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પાટીદાર અનામત મામલે ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. એસપીજીના પ્રમુખ લાલજી પટેલ અને પાટીદાર યુવાનો ન્યાયયાત્રામાં જોડાયા હતા. ન્યાયયાત્રા યોજી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ જણાવ્યું હતું કે માંગનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવામાં આવશે. સુરતના રાંદેરમાંથી ઝડપાયેલી 3.62 કરોડની જૂની ચલણી નોટ મળવાના મામલામાં પોલીસે તપાસ રિપોર્ટ ઈડીને સોંપ્યો છે. પોલીસ દ્વારા રૂપિયા લેનાર અને આપનારની તપાસ કરાઈ છે. ગીર સોમનાથના વડામથક વેરાવળમાં રાજ્યકક્ષાની રસ્તા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાનો આરંભ રાજ્ય બીજ નિગમના ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીએ ટોસ ઉછાળીને કર્યો હતો. આ સ્પર્ધા તારીખ 23 ડિસેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધામાં 39 જિલ્લાના 400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો. પ્રથમ દિવસે અંડર 17માં નવસારી જિલ્લાની ટીમ પ્રથમ, રાજકોટ શહેર બીજા અને મહેસાણા ત્રીજા નંબર પર આવ્યું. અંડર 17થી લઈને 40 વર્ષથી 60 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો. વડોદરાના ગ્રામીણ ડાક સેવક કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ નહીં આવતા હડતાલનું આયોજન કરવામાં આવ્યું. અચોક્કસ મુદતની હડતાલમાં દરેક પોસ્ટ ઓફિસના જીડીએસ અને બીપીએમ કર્મચારીઓ પણ જોડાયા.
વડોદરા ઈસ્ટ ડિવિઝનના 600 જેટલા કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા. માંગનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓ હડતાલ ચાલુ રાખશે. વડોદરા સહિત દેશભરના હજારો કર્મચારીઓની માંગનો ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેને પગલે ડાક સેવાકર્મી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જામનગરમાં જિલ્લા અને શહેર ભાજપે બાઇક રેલી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી હોવા છતાં કોંગ્રેસે કરેલા હંગામાના વિરોધમાં ભાજપે રેલી કાઢી હતી. રાફેલ મામલે આપેલા નિવેદનને કારણે કોંગ્રેસના અધ્યક્ષનું સંસદ પદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વધતા પ્રદૂષણના મામલે મનપાના કમિશનર અને મેયર સામે ફરિયાદ નોંધાઈ છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કલમ 133 મુજબ નાયબ મામલતદારની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. સ્થાયી સમિતિ ચેરમેન અને જીપીસીબીના અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. પ્રદૂષિત પાણીથી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર અતુલ ગામેતીએ કર્યા હતા. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કચરો ઠલવાતા જીપીસીબીએ મનપાને નોટિસ ફટકારી છે. આ બાબતે 15 દિવસમાં ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીપીસીબીએ ચેતવણી આપી હતી. રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળી શકે છે. પેટા ચૂંટણીને લઈને રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને એઇમ્સના નિર્ણયને આવકાર્યો હતો. એઇમ્સથી સૌરાષ્ટ્રવાસીઓને મોટી રાહત મળશે. જસદણની પેટા ચૂંટણી બાદ એઇમ્સની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. રાજકોટના ભગવતીપરા પાસે આજી નદીના પટમાંથી 5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકનું માથું મળી આવતા હાલ તો પોલીસે બાળકની ઓળખ મેળવવા તેમજ તેના પરિવારજનો વિશે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. સુરતના કિરણ જ્વેલર્સમાં તસ્કરોએ 1.5 કરોડના સોનાના દાગીનાની ચોરી કરી છે. શહેરના નંદુ ડોશીવાડી વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ ચોરોને ઝડપવા સઘન તપાસ હાથ ધરી હતી. અમદાવાદના ઓગણજમાં આવેલ સેન્ટ મેરી શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો. સવારની શાળા બપોરની કરાતા વાલીઓએ વિરોધ કર્યો હતો. વાલીઓની અનેક રજૂઆત બાદ પણ સંચાલકોએ યોગ્ય જવાબ ન આપતા વાલીઓએ શાળામાં હલ્લાબોલ કર્યો. સુરતના બેસુમાં આગ લાગવાની ઘટના બાદ ફાયરની ટીમ હરકતમાં છે. જે ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી ટ્યુશન ક્લાસીસ સીલ કરવામાં આવ્યા છે. ફાયર સેફટી વગરના 170થી વધુ ટ્યુશન ક્લાસીસોને અત્યાર સુધી નોટિસ અપાઈ છે. આ તમામ ટ્યુશન ક્લાસીસોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. મોરબીના શણાર રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં આગનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ. પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પ્લાસ્ટિકના રો મટીરિયલ્સ અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો હતો. ભારે જમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. કચ્છના હાજીપીર રોડ પર નાયબ કલેક્ટરે ઓવરલોડ ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 8 ટ્રકો ડિટેન કરી પોલીસને સોંપવામાં આવ્યા. 80 લાખથી વધુનો મુદ્દા માલ પોલીસે આરટીઓને સોંપ્યા છે. સુરતમાં બિટકોઈન કૌભાંડને મામલે સીઆઈડી ક્રાઇમે આરોપી હિતેશ જોતાશાની ઓફિસમાં સર્ચ ઓપરેશન કર્યું. તપાસમાં સીઆઈડીને મહત્વના પુરાવા હાથ લાગ્યા. સુરતમાં બુલેટ બાઇકની ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યું છે. 18 જણ વરાછા વિસ્તારમાં ચોર ટોળકી મોંઘીદાટ બુલેટને ટાર્ગેટ બનાવતા હતા. મહિધરપુરામાં બુલેટ બાઇકની ચોરી થઈ હતી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બનાસકાંઠાની વાવ અછુઆની માઇનોર કેનલમાં ગાબડું પડવાની ઘટના બની. ખેડૂતોએ જાતે જ ગાબડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. ગાબડું પડવાના કારણે 5 એકર ખેતરમાં પાણી ફરી વળ્યું હતું. હલકી ગુણવત્તાની કામગીરી થયાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે. અમદાવાદના ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ત્રીજા રોડ શોનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યના મુખ્ય સચિવ જયંતસિંહ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ જયમીન વસા પણ હાજર રહ્યા હતા. દિલ્હી અને અન્ય મોટા શહેરો બાદ અમદાવાદમાં રોડ શોનું આયોજન કરાયું હતું. ભાજપના સાંસદ પૂનમબેન માડમની પુત્રી શિવાનીની પ્રાર્થના સભા સોમવારે યોજાઈ. જામનગરમાં યોજાયેલી પ્રાર્થના સભામાં રાજ્યસભાના સાંસદ પરિમલ લથવાણી, ભૂતપૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, જામનગરના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવતા 3 સિંહના મોત થયા છે. ત્યારે સિંહને ટ્રેનની ટક્કરથી કેવી રીતે બચાવી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડતા 2 જૂના વિડીયો ફરી વાયરલ થયા છે. એક વિડીયોમાં સિંહ જ્યારે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો છે ત્યારે વન વિભાગનો કર્મચારી ટ્રેન રોકે છે. બીજા વિડીયોમાં સિંહણ જ્યારે ટ્રેક પર ચાલી રહી છે ત્યારે ટ્રેનના પાયલટ દ્વારા ટ્રેન રોકવામાં આવે છે અને જ્યાં સુધી
સિંહળ રેલવે ટ્રેકથી દૂર નથી જતી ત્યાં સુધી ટ્રેન રોકી રાખવામાં આવે છે. આમ તો આ બંને જૂના વિડીયો છે, પણ આ વિડીયોથી ગીર પંથકમાં ટ્રેનની ટક્કરથી સિંહને કેવી રીતે બચાવી શકાય તે બાબત સમજી શકાય છે. અમરેલા સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવતા ત્રણ સાવજના મોત થયા છે. બોરાળા ગામના ફાટક પાસે મોડી રાત્રે બનાવ બન્યો હતો. એક સાથે ત્રણ સિંહના મોત થતા વન વિભાગ દોડતો થઈ ગયો. ગુજરાતની શાન સમા વનરાજના ઘણા સમયથી અનેક કારણોસર મોત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા રહસ્યમય રીતે પણ સિંહના મોતની ઘટના સામે આવી હતી. જીવલેણ બીમારી, ઇન્ફાઇટ જેવી કુદરતી રીતે સિંહના મોતની ઘટના સામે આવી હતી. વીજ કરંટથી અને કૂવામાં પડી જવાથી પણ સિંહની મોતની ઘટના અનેકવાર સામે આવી હતી. તકેદારી રખાઈ હોય તો આવી ઘટના અટકાવી શકાઈ હોત. વન વિભાગની ટીમ સતત પ્રયાસ કરી રહી છે અને સ્થાનિકોને પણ યોગ્ય માર્ગદર્શન આપી રહી છે, જેથી સિંહના માનવસર્જિત મોતથી બચાવી શકાય. અમરેલીમાં ટ્રેન નીચે આવી જતા સિંહના મોત મામલે રેલવે ડીઆરએમ રૂપા શ્રીનિવાસને પ્રતિક્રિયા આપી છે. ટ્રેનની ગતિ કેટલી હતી તેની તપાસ ચાલી રહી છે. જે દોષિત જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રેનની ઝડપ ઓછી રાખવાની સૂચના અપાઈ ચૂકી છે. જૂનાગઢના ભવનાથના રૂપાયતન રોડ પર સિંહણનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. મોડી રાત્રે ધામના દરવાજા પાસેથી રોડ ક્રોસ કરતી સિંહણ પ્રવાસીના કેમેરામાં કેદ થઈ હતી. ગિરનારના જંગલમાં અનેકવાર શિકારની શોધમાં આવતા વનરાજ કેમેરામાં કેદ થતા હોય છે. ગીરમાં એશિયાઈ સિંહોના અકસ્મિત મોત પછી દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને વન્ય નિષ્ણાતોમાં ચિંતા વધી છે. ત્યારે અમેરિકાના જગવિખ્યાત વિજ્ઞાન સામયિક સાયન્ટિફિક અમેરિકાને સિંહોના રહેણાંક અંગે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અહેવાલ રજૂ કર્યો હતો. ગીર આરક્ષિત વિસ્તારમાં 300 સિંહને સમાવી શકાય, તેમ છતાં પણ તેની સામે સિંહની સંખ્યા 600 સુધી પહોંચી છે. અલબત્ત તમામ સિંહ આરક્ષિત વિસ્તારમાં નથી. સિંહ વિસ્તાર ઓછો પડતા સમજીને પહેલેથી જ બહાર નીકળી ગયા છે. ગીર સોમનાથના વાસોજ દીવ રોડ પર લટાર મારતા સિંહ યુગલ મોબાઈલ કેમેરામાં કેદ થયા. ઓલવાણ ગામ પાસે નીકળેલા સિંહ યુગલે ત્રણ ગાયોનું મારણ કર્યું હતું અને મિજબાની માની હતી. રસ્તા પર લટાર મારતા સિંહ યુગલનો મોબાઈલ વિડીયો વાહન ચાલકે ઉતાર્યો હતો. સુંદરનગરમાં આખલાનો આતંક સામે આવ્યો છે. આખલાએ એક વ્યક્તિને અડફેટે લીધો. આખલાએ અડફેટે લેતા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. આખલાએ અનેક લોકોને અડફેટે લીધા. આખલાના આતંકથી નાસભાગ થઈ ગઈ હતી. વેપારીઓ દુકાનો બંધ કરીને ઘરે ભાગી ગયા હતા. એક વ્યક્તિના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું. ભાવનગર શહેરની બજારમાં ત્રણ વખત એક જ આંખલાના આતંકની ઘટના સામે આવી છે. આ જ આંખલાને ત્રણ વખત ગામની બહાર છોડી મૂકવા છતાં એની એ જ જગ્યાએ ગોઠવાઈ જઈને આતંક મચાવે છે. તો આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો. વાયરલ વિડીયોની છે ભરમાર, પરેશાન છે વિપક્ષ અને સરકાર, અસમંજસ અને દુવિધા છે અપાર. સત્ય અસત્ય વચ્ચે અટવાય છે સમાચાર, પણ હવે દરેક ખબરનું થશે વાયરલ વેરિફિકેશન. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અરવલ્લીના બાયડ નડિયાદ દહેગામ રોડ પર દબાણો દૂર કરાઈ રહ્યા છે. 500થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ. દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. 50થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. અરવલ્લીના ભિલોડામાં આવેલા નવાઘરા ગામમાં ગ્રામજનો રસ્તાથી વંચિત છે. ગામમાં પાકા રસ્તા નહીં હોવાના કારણે કટોકટીના સમયે 108 આવી શકતી નથી.
વિદ્યાર્થીઓને 2 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. સમગ્ર મામલે ગ્રામજનોએ પ્રભારી મંત્રીને વારંવાર રજૂઆત કરી. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગને આ મામલે દરખાસ્ત કરવામાં આવી છે. મંજૂરી બાદ ઝડપથી કાર્યવાહી થશે. અમદાવાદના વાડજમાં આવેલી પ્લાસ્ટિન ઇન્ડિયા કંપનીનો ડેટા હેક કરવામાં આવ્યો છે. ડેટા હેકરે ડેટા પાછો મેળવવા માટે કંપનીને મેસેજ કરી બિટકોઇનમાં પેમેન્ટ કરવાની ધમકી આપી છે. સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિની પસંદગી જસદણ પેટાચૂંટણી બાદ થઈ શકે છે. 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીમાં નવા કુલપતિની નિમણૂક થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 મહિનાથી કાર્યકારી કુલપતિ છે. રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધતા જામનગરમાં નિરાધારને આશ્રય આપવા જલારામ મંદિરના સભ્યોએ રૈનબસેરામાં નિરાધારને રહેવાની વ્યવસ્થા કરી આપી અને સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. જલારામ મંદિરના સભ્ય અને અગ્રણીઓ દરરોજ રાત્રિના સમયે શહેરમાં નીકળી ફૂટપાથ પર કે રસ્તા પર રહેતા નિરાધાર લોકોને આશરો આપવાનું પુણ્ય કાર્ય કરે છે. રૈનબસેરામાં રહેતા તમામ લાભાર્થીઓને સુવાની સાથે સાથે ભોજન અને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. મંદિરના સભ્યો અને અગ્રણીઓ નિસ્વાર્થ ભાવે સેવા કાર્યમાં જોડાય છે. રેન બસેરાની સુવિધાથી નિરાધારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોડીનારના છારા દરિયામાં ફિશિંગ બોટ સાથે 4 ખલાસીઓ લાપતા થયા છે. ખલાસીઓ લાપતા હતા મામલતદાર અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 3 દિવસ પહેલા ફિશિંગ માટે બોટ ગઈ હતી. દરિયાઈ પવન અને કરંટના લીધે ફિશિંગ બોટ લાપતા થઈ. ખલાસીઓને શોધવા તંત્રએ સઘન તપાસ હાથ ધરી. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીનો પ્રકોપ શરૂ થયો છે, ત્યારે અમદાવાદમાં પણ ઠંડીના ચમકારાનો અહેસાસ થયો. ઠંડી ભગાડવા માટે અમદાવાદીઓ મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા. અમદાવાદના વસ્ત્રાપુર ખાતેના ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા. એક તરફ લોકો ઠંડીમાં થરથર ધ્રુજી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓએ આ ઠંડીની મજા માણી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. ઉત્તર પૂર્વીય શીતલહેરથી ગુજરાતમાં હાર થઈ જતી ઠંડીથી લોકો ઠૂઠવાયા. ઉત્તર ભારતના અનેક રાજ્યમાં હિમવર્ષા થઈ. હજુ 2 દિવસ ઠંડીનો પ્રકોપ રહેવાની આગાહી છે. 21 ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી કોલ્ડવેવ યથાવત રહેશે. ગુજરાતમાં નલિયા 6.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર સાબિત થયું, તો ડીસામાં પણ માત્ર 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં માત્ર 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. વડોદરામાં 12.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, તો બીજી બાજુ સુરતમાં 14 ડિગ્રી અને રાજકોટમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ભારે ઠંડીને પગલે કિમમાં એક મહિલાનું મોત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. સાથે જ ભારે ઠંડીના કારણે લોકોના જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. માઉન્ટ આબુ ઠંડીથી થીજી ગયું છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં 2 ડિગ્રી પહોંચી ગયું છે. ભારે ઠંડીના કારણે આબુમાં જનજીવન ખોરવાયું છે. સુંદરનગરના સાયલાના સુદામડા ગામ પાસે સૌની યોજનાની પાણીની લાઇનમાં ભંગાણ થયું. સૌની યોજનાની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો બગાડ થયો. પાટણ જિલ્લાની સમી તાલુકાની માઇનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યું છે. મુજપુર ઉરુમણા માઇનોરમાં 10-15 ફૂટનું ગાબડું પડ્યું. ગાબડું પડતા જીરાના 20 વીઘાના વાવેતરમાં પાણી ફરી વળ્યું. ઘટનાને પગલે ખેડૂતોમાં આક્રોશ છે. પાટણના સમી તાલુકાના નાયકા શમશેરપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું હતું. નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં ઉપરિયાળા બ્રાન્ચમાંથી પાણી છોડાતા પાણીનો પ્રવાહ વધતા ગાબડું પડ્યું હતું. ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. એક બાજુ ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, જેને લીધે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો, ત્યારે સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે. મહીસાગરના ખેડૂતોને મોટી રાહત મળી છે. શિયાળુ પાકને લઈને કડાણા ડેમમાંથી 750 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવ્યું છે. હાલમાં ડેમમાં 80% પાણીનો સંગ્રહ કરાયો છે. છોટાઉદેપુરમાં ડીડીઓની ઓચિંતી મુલાકાતમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 2 શાળાઓ પૈકી 3 શાળા સંપૂર્ણ બંધ જોવા મળી હતી. ઘમોડી, વાગલવાડા અને સનાળાની પ્રાથમિક શાળા બંધ જોવા મળી હતી. અમદાવાદમાં નિર્માણ પામેલી નવી VS હોસ્પિટલનું લોકાર્પણ આગામી 17 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી કરશે. સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામથી બનેલી આ હોસ્પિટલમાં 1500 બેડની સુવિધા હશે. અમદાવાદ કોર્પોરેશને આ હોસ્પિટલ બનાવવા પાછળ 700 કરોડનો ખર્ચ કર્યો છે.
લોકરક્ષક દળના પેપરલીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. કેસના મુખ્ય આરોપી સુરેશ પંડ્યાની ધરપકડ કરવામાં આવી. પેપરલીક કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું છે. તેણે દિલ્હીની પ્રોફેશનલ ગેંગ સાથે મળીને કૌભાંડને અંજામ આપ્યો હતો. લોકરક્ષક પેપરલીક કેસમાં પોલીસે બેદરકારી સામે આવી. આરોપી સુરેશ પંડ્યાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો, જોકે પોલીસ પાસે અધૂરી માહિતી હોવાથી આરોપીના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. કેસમાં સુરેશ પંડ્યાનું નામ કેમ આવ્યું તેનો અરજીમાં કોઈ ઉલ્લેખ નહોતો કરાયો. વકીલા વાંધા બાદ મેજિસ્ટ્રેટે પોલીસ પાસે નિવેદન મંગાવ્યું હતું, જેને લઈને તાત્કાલિક પોલીસ મથકેથી નિવેદન સહિતના દસ્તાવેજ લાવવા પડ્યા હતા અને અંતે કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અમદાવાદમાં ડ્રીમ પેસિફિક કૌભાંડ મામલે 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. નીતિન અને અમિત ઠક્કર નામના 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ એડ જોવાનું વળતર આપવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરી હતી. ખેડા કપડવંજના ઉત્કંઠેશ્વર મહાદેવ પાસેથી પ્રેમી યુગલની લાશ મળી આવી. પ્રાથમિક તપાસમાં યુગલે ઠંડા પીણામાં ઝેર ભેળવીને આત્મહત્યા કરીની આશંકા છે. પ્રેમી યુગલ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. ખેડાના સંઘાણાની પ્રાથમિક બ્રાન્ચ શાળાના મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી. 195 વિદ્યાર્થીઓ માટે બનેલા ભોજનમાં જીવાત નીકળતા વાલીઓએ હોબાળો મચાવ્યો. મધ્યાહન ભોજનમાંથી સડેલા જીવાતવાળા ઘઉંનો જથ્થો પણ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં માતર મામલતદાર દોડી આવ્યા હતા અને આચાર્ય તથા શિક્ષકોનો ઉધડો લીધો હતો. જોકે આચાર્ય શિક્ષકોએ હાથ અધ્ધર કરી દીધા હતા. સમગ્ર મામલે વાલીઓએ જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે. બનાસકાંઠાના થરાદમાં શૌચાલયના કૂવામાં આખલો ખાબક્યો હતો. મુખ્ય બજારના શૌચાલયના કૂવામાં આખલો ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યા હતા અને ક્રેનને બોલાવવામાં આવી હતી. કૂવામાં પડેલા આખલાને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. અમરેલીના બક્સરાના રફાળા ગામે દીપડાએ 3 વર્ષની બાળકી પર હુમલો કરતા બાળકીનું મોત થયું. 2 દિવસમાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે. બગસરા પંથકમાં 5 દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે, ત્યારે અવારનવાર થઈ રહેલા દીપડાના હુમલાથી બગસરા પંથકમાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. રાફેલ વિવાદ મુદ્દે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સુરતમાં પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ખોટા આરોપ લગાવી રહી છે અને રાહુલ ગાંધીએ જનતા અને સુપ્રીમ કોર્ટની માફી માંગવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું. રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયાસ કર્યો. ભાજપે વિવિધ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા નિરાધાર નિવેદનો પાછા લઈને દેશની જનતાની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં કમલનાથના મુખ્યમંત્રી બન્યાના 2 જ કલાકમાં ખેડૂતોનું દેવું માફ કરવાના નિર્ણયને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો છે. સાથે જ ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત અંગે કહ્યું, આ અંગે આપણે પહેલા વિચાર રજૂ કરી ચૂક્યા છીએ, એટલે કે ભાજપ સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કમલનાથ સરકારે ખેડૂતોને દેવા માફીની જાહેરાત કરી છે, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ તેના પર નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું કે 3 રાજ્યોમાં જનતાએ તેમને સરકાર બનાવવાની તક આપી છે, ત્યારે ખેડૂતોના ખાતામાં 3-3 લાખ રૂપિયા જમા કરાવો. જીગ્નેશ મેવાણીએ ઈશા અંબાણીના લગ્નના ખર્ચને લઈને ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ ઈશા અંબાણીના લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. આટલી માત્રામાં ધનનો સંગ્રહ એ એક પ્રકારનું ઘૃણાસ્પદ છે. મેવાણીના આવા ટ્વીટને લઈને અનેક લોકોએ તેની ટીકા કરી છે અને ઝટકણી કાઢી છે. કેટલાક લોકોએ લખ્યું છે કે અંબાણીએ પોતાની મહેનત અને ઉદ્યમથી આ કમાણી કરી છે અને મુકેશ અંબાણી જેવા કર્મશીલ લોકો દેશનું ગૌરવ છે, જ્યારે મેવાણી જેવા લોકોને ભડકાવી નેતાગીરી કરીને રૂપિયા કમાય છે, જે દેશ માટે કલંક છે. તો કેટલાક લોકોએ મેવાણીને કામચોર પણ ગણાવ્યા છે. સુરતમાં ઉડિયા મહોત્સવમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે હાજરી આપી હતી. આ દરમિયાન સુરતમાં વસતા ઓડિશાવાસીઓ માટે નવીન પટનાયકે ઉડિયા કલ્ચર માટે 10 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી. સાથે જ ઓડિશાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક આપવાની તેમજ હાયર સેકન્ડરી સ્કૂલો શરૂ કરવાની પણ જાહેરાત કરી.
નાંદેરગઢ અછતગ્રસ્ત વિસ્તાર મુદ્દે કેન્દ્રના કૃષિ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સાથે મુખ્ય સચિવે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં અછતગ્રસ્ત વિસ્તારો મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી. મહેસૂલ વિભાગના અધિક સચિવે જણાવ્યું હતું કે ભારત સરકારની ત્રણ ટીમોએ અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ટીમોએ કચ્છ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબીની મુલાકાત લીધી, તેમજ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ માંગેલા 1725 કરોડની માગણી સંદર્ભે હકારાત્મક હોવાનો દાવો કર્યો. ફાર્મસીના વિદ્યાર્થીઓ પોતાના સર્ટિફિકેટ કોઈ મેડિકલ સ્ટોર્સને ભાડે ના આપે તે અંગેનો પરિપત્ર જીટીયુએ બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ ફાર્મસીના વિદ્યાર્થીઓ તેમનું ડિગ્રી સર્ટિફિકેટ કોઈ મેડિકલ સ્ટોર્સને ભાડે નહીં આપે તેવું ₹20 સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને જીટીયુને આપવાનું રહેશે. તો થોડી વારમાં જુઓ ન્યૂઝ એટ 24 કલાક. સંજીવની સાથે વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક.